તો આ ક્વેશ્ચન છે કિરણ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટરનો પ્રિઝમ જે થિયરી છે એને રિલેટેડ અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ચલો જોઈએ. બરાબર, ક્વેશ્ચનની અંદર કીધું છે કે અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે. ઓકે, એનો વક્રી ભવનાંક ખબર નથી. ઓકે, સરસ. તેની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે તો લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રીનો મળે છે. ઓકે, હવે આ પ્રિઝમનો વક્રી ભવનાંક તમારે મેળવવાનો છે અને એનો વક્રતા કારક કોણ તમને આપેલ છે 60 ડિગ્રી. એટલે અહીંયા સુધીનો પહેલો પાર્ટ, અહીંયા સુધી જ વાંચીએ, પછીની વાત પછી કરીએ. અત્યાર સુધી પ્રિઝમ ક્યાં છે કીધું નથી, તો બાય ડિફોલ્ટ તમે કન્સિડર કરી શકો કે પ્રિઝમ છે એ હવામાં હોય ત્યારે તમે એનું જે સમીકરણ છે એ સમીકરણ તમને ખબર જ છે કે તમે અંશની અંદર લખતા હોય એન પ્રિઝમ અને છેદમાં લખતા હોય એન આજુબાજુ, એટલે આજુબાજુના દ્રવ્યનો વક્રી ભવનાંક જે એન હવા છે એના બરાબર તમને ખબર જ હશે સાઇન એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ ના છેદમાં, વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ કે સાઇન એ બાય ટુ થાય છે. બરાબર, અહીંયા વક્રતા કારક કોણ એટલે જ એ કન્સિડર કરી શકાય અને ડેલ્ટા એમ એટલે લઘુત્તમ વિચલન કોણ, તો એ 40 આઈપા છે અને એ કેટલા છે વિદ્યાર્થી મિત્રો 60 આઈપા છે. તો આગળ વધીએ, કિંમત મૂકીએ તો શું મળે જોવો જોઈએ. સાઇન એ એટલે શું થશે, તો કે 60 ડિગ્રી, ડેલ્ટા એમ એટલે 40 ડિગ્રી. આ સમ સિમ્પલ છે. મેજોરિટી માર્ક કપાવવાના ચાન્સીસ આ ડિગ્રી વાળી સાઇન ભૂલી જશો, તમે ખાસ ધ્યાન રાખજો. કારણ કે બધી જ ડિગ્રી ભૂલી જશો ને તો 1.5 થી 2 માર્ક પણ કટ થઈ શકે તમારો જવાબ સાચો હોવા છતાં, કારણ કે કેટલી બધી જગ્યાએ સાઇન આવશે હે ને, તો ખાસ ધ્યાન રાખજો. એમ ના છેદમાં કેટલા છે 2. ઓકે ચલો, સાઇન એ બાય ટુ એટલે સાઇન એ એટલે 60 ડિગ્રી, વેરી ગુડ. અને છેદમાં કેટલા છે 2, તો અહીંયા મળશે 6 અને 4 10 એટલે 100/2 એટલે તમને મળશે વિદ્યાર્થી મિત્રો 60 ડિગ્રી અને છેદમાં તમને મળવા જોઈએ 60 ડિગ્રી. બરાબર છે. ઓકે ચલો, હવે અહીંયા આગળ વધીએ તો એન પ્રિઝમ તો કે એ તો મેળવવાના છે અને હવા એટલે થશે 1. બરાબર, સાઇન તમે 50 ડિગ્રી જોશો ને ટેબલની મદદથી તો તમને જવાબ મળશે 0.7760 અને આ તો તમને ખબર જ હોય વિદ્યાર્થી મિત્રો 30 એટલે 1/2 તો 0.5, તો તમે અહીંયા ભાગાકાર કરશો તો એન બરાબર તમને મળશે 1.532 જેવો આન્સર મળશે. તો આ પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક થઈ ગયો ફર્સ્ટ પોઈન્ટ ઉપરથી. હવે આપણે સેકન્ડ પોઈન્ટ કન્સિડર કરીએ. શું કહે છે કે આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં ડૂબાડવામાં આવે તો હવે લઘુત્તમ વિચલન કોણ કેટલો થાય. મતલબ કે હવે આપણો જે પ્રિઝમ છે વિદ્યાર્થી મિત્રો એ કઈ જગ્યાએ અવેલેબલ છે, તો કે હવે તમારે કન્સિડર કરવાનો છે બીજો કેસ કે જો પ્રિઝમ હવામાં નથી પણ હવાના બદલે ક્યાં છે, તો કે પ્રિઝમ પાણીમાં હોય ત્યારે. તો આગળના સમીકરણની અંદર એક માઇનર ચેન્જ થશે. ચલો એ શું હશે, તો અહીંયા તો એન પ્રિઝમ જ લખશું હે ને, અને છેદમાં એન આજુબાજુ એટલે એન પાણી લખશું. આના બરાબર સાઇન પછી એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ. ચલો આ બંનેમાંથી કોણ બદલાશે, હવે પ્રિઝમને પાણીમાં ડૂબાડવામાં આવે તો એનો કાંઈ આકાર બદલાય નહીં હે ને, તો એની બાજુઓ છે નાની થઈ જાય, ઓગળી જાય એવું ન થાય. ડન, તો એનો મતલબ એ તો સેમ જ રહેશે પણ આ બદલાશે. શું કામ, તો કે તો જ પૂછ્યો હોય ને, કીધું જ છે તો લઘુત્તમ વિચલન કોણ મેળવો અને છેદમાં આવશે સાઇન એ બાય ટુ. બરાબર છે. ચલો હમણાં એન પ્રિઝમ તો મેળવી જ લીધું 1.532 છે કે નહીં, અને પાણી એનો વક્રી ભવનાંક થશે 1.33. અહીંયા સાઇન એ એટલે વિદ્યાર્થી મિત્રો 60 ડિગ્રી, આ ડેલ્ટા એમ ડેશ ખબર નથી, છેદમાં કેટલા આવશે 2. અહીંયા હું કન્સિડર કરી દઉં તમને સાઇન એ એટલે 60 ડિગ્રી અને ભાગાકારમાં કેટલા છે 2, તો અહીંયા આવશે સાઇન એ એટલે 60 ડિગ્રી પ્લસ ડેલ્ટા એમ ડેશ ના છેદમાં 2, અને અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો સાઇન 60 ના છેદમાં 2 એટલે કે 37 ડિગ્રી. તો 37 એટલે કેટલા થશે 1/2 ને એટલે 0.5 ને એ અહીંયા જતા રહેશે, તો ડાયરેક્ટલી લખાવું છું સાઇન આ 60 ડિગ્રી પ્લસ ડેલ્ટા એમ ડેસ ના છેદમાં કેટલા વિદ્યાર્થી મિત્રો 2, આના બરાબર શું આવવું જોઈએ જુઓ, તો આ 37 અહીંયા જશે, તો 1.532 ગુણાકારમાં કેટલા મળશે, તો કે 0.5 તમને મળવા જોઈએ રાઈટ, અને અહીંયા તમને મળશે 1.33. બરાબર, તો આ વાળો ફંડા તમને મળશે. તો તમે ફાઇનલી કેલ્ક્યુલેશન કરશવાનું, ચલો જીને કેલ્ક્યુલેશન અત્યારે જ કરી લ્યો, તમને શું મળે છે એ તમારે અત્યારે જ ચેક કરી લેવાનું છે એટલે વાંધો આવે નહીં. તો સૌથી પહેલાં તમારે જે મલ્ટિપ્લિકેશન છે એ કેટલું છે, 1.532 ગુણાકારમાં 0.5 અને ભાગાકારમાં તમે કરો છો 1.33 એટલે તમને કંઈક આન્સર મળશે, જે આન્સર તમને દેખાતો જ હશે તમારી સ્ક્રીનમાં હે ને, અને હું હવે આ બિગ સ્ક્રીનમાં બતાવી દઉં 0.5759 0.5759 જેવો તમને આન્સર છે મળશે. બરાબર, હવે શું કરવાનું છે, તો કે જુઓ તો આ 60 ડિગ્રી
પ્લસ ડેલ્ટા એમ ડેશ ના છેદમાં કેટલા બે બરાબર આ સાઇન છે આ બાજુ જતા રહેશે તો અહીંયા તમને મળશે સાઇન ઇન્વર્સ રાઈટ આ સાઇન ઇન્વર્સ તમને મળશે 0.57 અને 59 એટલે આનો તમે આન્સર ફાઇન્ડ કરવા જશો ને એટલે નિયર અબાઉટ તમને આટલો કંઈક મળશે 35.1 ડિગ્રી અથવા તો 35.2 અરાઉન્ડ મળશે બરાબર અચ્છા હવે આ બે અહીંયા જતા રહેશે તો તમે કન્સિડર કરી શકો 60 ડિગ્રી પ્લસ ડેલ્ટા એમ ડેશ બરાબર બે ગુણાકારમાં આ 35.1 ડિગ્રી એટલે તમને મળશે 70.2 ડિગ્રી બરાબર હવે તમે અહીંથી ડેલ્ટા એમ ડેશ છે એના બરાબર કન્સિડર કરશો તો 70.2 ડિગ્રી માઇનસ 60 ડિગ્રી એટલે કે 10.2 ડિગ્રી જોઈ શકાય છે ડિગ્રી સાઇન ઘણી બધી વખત રિપીટ થાય છે ફ્રેન્ડ બરાબર તો આ ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જગ્યાએ 4 માર્કનો સમ છે કમ્પ્લીટ થાય છે આપણે બે કેસની અંદર રૂપાંતરિત કરેલો છે પહેલાં પ્રિઝમ હવામાં હોય ત્યારે આપણે કન્સિડર કરી લીધું છે અને પછી પ્રિઝમ છે એ પાણીમાં જાય ત્યારે કન્સિડર કરેલું છે તો 4 માર્કનો એક ઇમ્પોર્ટન્ટ ફંડા અને સિમ્પલ મેથડથી